28 માર્ચ થી બોર્ડની ધોરણ 10 ની અને બાની પરીક્ષા શરૂ થનાર છે. પરીક્ષાના પેપરનું પેકેટ નિયત સમય કરતા વહેલા તોડશે તો પ્રિન્સિપાલ કે પછી સિનિયર ટીયર સામે પોલીસ ફરિયાદ નોંધાશે. એટલું જ નહીં, એક ઇજાફો પણ અટકશે. પરીક્ષાના પેપરના પેકેટ ટીચરોએ સીસીટીવી સામે અને તે પણ બે વિદ્યાર્થીની સાક્ષીમાં ખોલવાના રહેશે. બોર્ડની પરીક્ષાના પેપરના બંડલ સમય કરતા પહેલા ખુલશે તો આચાર્ય કે સિનિયર શિક્ષક સામે એફઆઈઆર થશે. પાણીવાળા કે સફાઈ કામદાર કાપલીને હેરાફેરી અથવા સાંકેતિક રીતે ગેરરીતિમાં મદદ કરશે તો કામગીરીથી દૂર કરાશે અને મહેતાણું ચૂકવાશે. નહીં આવી ગેરરીતિ પ્યુન કરશે તો તેની સામે પણ કડક પગલાં લેવાશે. ક્લાસમાં વિદ્યાર્થી પાસે પુસ્તક કે કાપલી સહિતનું કોઈ સાહિત્ય મળી આવશે અથવા માસ્કોપી કેસ આવશે તો શિક્ષક કે ક્લાર્કના પરીક્ષાની કાયમી કામગીરી દૂર કરી ફરજ મોકૂક રખાશે. આન્સર બુકમાં જવાબ નહીં તપાસે કે સરવાળામાં ભૂલ કરશે અથવા ઇરાદાપૂર્વક વધારે કે ઓછા ગુણ આપશે તો પ્રિન્સિપાલ કે શિક્ષકને 3 વર્ષ માટે પરીક્ષાની કામગીરીથી દૂર કરાશે. મહેતાણું નહીં મળશે અને ભૂલરીત મહેતાણામાંથી ₹100 કપાશે. પેપર સમયસર મોકલવામાં ઢીલ કરશે તો એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાશે. ગાંધીનગર અને નવસારીથી પ્રશ્નપત્રો આવી પહોંચ્યા હોવાથી અલગ અલગ 11 સ્ટ્રોંગરૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મૂકી દેવાય છે. સ્ટ્રોંગરૂમથી પરીક્ષા ખંડ સુધી પેપર પહોંચે ત્યાં સુધીની તમામ ગતિવિધિ પર નજર રખાશે. સ્ટ્રોંગરૂમમાંથી ગાડી ઉપડે ત્યારે તેનો ફોટો પાડી ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે. પેપરનું પેકેટ તોડતી વખતે ફોટો પાડવાનો રહેશે, જેનું મોનિટરિંગ શિક્ષણ બોર્ડ અને પોલીસ સીસીટીવીમાંથી કરાશે. બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.